चलो विद्यार्थी मित्रों, धोरण 6 पाठ नंबर 3 प्राचीन नगरो अने ग्रंथों। तो प्राचीन नगरो एटले के जूना शहरों गामडाओ अने जे उत्खनन करता आपणने मळी आव्या छे अने एनी जे संस्कृति छे एना विषे एनी संस्कृतिनी सभ्यता आपणे अहीं विस्तारथी चर्चा करीशुं। आपणे अवारनवार संस्कृति अने सभ्यता एवा बे शब्दों सांभळीए छीए। શું તમે એનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકહેણીની સાથે સંકળાયેલ બાબત છે। સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલાકૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે। વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે। સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે। આ સભ્યતાઓ પૈકી આપણે આજે હડપ્પીય સભ્યતાનો એટલે કે હડપ્પાના લોકો જે હતા એ સંસ્કૃતિ આપણે અત્યારે સંસ્કૃતિ અને એની સભ્યતા અત્યારે ક્યાં ક્યાં જોવા મળે છે અને એનું આપણે કેવી રીતે એનું વર્ણન કરીએ છીએ, એને કેવી રીતે જીવીએ છીએ એ આપણે અહીંયા વિસ્તારથી જોઈશું અને આપણને સમજ આવી જશે કે આપણે આ સંસ્કૃતિ, આ સભ્યતા કોનામાંથી લીધી છે। હવે નીચે જે નકશો છે એ હડપ્પીય સભ્યતાના સ્થળો છે કે એ સંસ્કૃતિ તે કે એના જેવા હડપ્પાના જે સ્થળો છે તો આ જે બધા સ્થળો છે એ બધે એક સરખું ઘર છે, પછી અમુક ઉત્ખનન કરતા રમકડા છે, વસ્તુઓ જે મળી આવી છે એ એક સરખી છે, એટલે કહી શકાય કે એની સભ્યતા એક સરખી હતી, એટલે કે એના જેવા ગામડા હતા કે એના જેવા શહેરો હતા। એની અંદર હવે નવ પાષાણ યુગ છે, હડપ્પીય છે અને આધુનિક શહેરો છે। એમાં જે લીલા કલરનો ત્રિકોણાકાર છે એ નવ પાષાણ છે, પછી કેસરી કલરના દોર છે એ હડપ્પીય સંસ્કૃતિના છે, અને જે બ્લુ કલરના ચોરસ છે એ આધુનિક શહેરો છે। તમારે નકશો આમાંથી કમ્પ્લીટ વાંચવાનો છે અને પછી એમાંથી શહેરો અને એના ગામ જે છે એની સમજ મેળવવાની છે, એટલે આપણને અંદાજ આવે કે આ શહેરોમાં નવપાષાણ યુગ હતો, હડપ્પીય સંસ્કૃતિ હતી અને આધુનિક શહેરો હતા। હવે હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ। સન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા। ક્યારે મળી આવ્યા? ઈસવીસન 1921માં સૌથી પહેલાં આપણને હડપ્પીય સંસ્કૃતિના અવશેષો હડપ્પાથી મળી આવ્યા છે, સિંધુ ખીણની સભ્યતાના। ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળો હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે। નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે, તે તમારે વાંચવાના છે, નકશાને વાંચવાનો। નકશો એમને જોશો તો નહીં આવડે, પણ જે નકશો તમારે વાંચવાનો એને એકદમ મનની અંદર તો આપણને ખબર પડી જશે કે આ સ્થળ ક્યાં આવ્યું। તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગરરચના અને વિશેષતાનો હોય આપણે પરિચય મેળવીશું। હવે હડપ્પીય નગરો અને આજના નગરોની તુલના એટલે એની નગરરચના કેવી હતી, તો હડપ્પીય સંસ્કૃતિની એ સમય કેવી હતી અને અત્યારના સમયમાં કેવી છે એ આપણે અત્યારે આમાં વાંચીશું, સમજીશું, તો આપણને અત્યારના અને એ વખતના એ તુલના કરવાની છે કે અત્યારે કેવી છે અને એ વખતે કેવી છે। તમે બંગલા પણ જોયા હશે, ફ્લેટ પણ જોયા હશે અને નાની ઝૂંપડીઓ પણ જોઈ હશે, મોટા ઘર પણ જોયા હશે, એવી રીતે ગટર યોજના જોઈ હશે, એ બધું જ જોયું હશે અને એની કમ્પેર કરવાની છે કે તુલના કરવાની છે કે એમાં અને આપણામાં શું શું જુદાપણું છે કે શું એક સરખું છે। તો નગરરચના, આયોજનબદ્ધ નગરરચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી, આયોજનબદ્ધ, આયોજનપૂર્વક કરેલું। નગરોની રચના એક સમાન થયેલી હતી, તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી। કિલ્લો કેમ બાંધ્યો હોય? તો કે બહારના આક્રમણોથી રક્ષણ મેળવવા માટે, એટલે તો કે દરેક સ્થળ હડપ્પીય હડપ્પાના જે સિંધુ ખીણની સભ્યતાના જેટલા પણ સંસ્કૃતિના સ્થળો મળ્યા છે એ બધાના ત્યાં પશ્ચિમ તરફ એ જે ગામ હોય, એ જે શહેર હોય
એની પશ્ચિમ તરફ કિલ્લો છે અને પૂર્વ તરફ પ્રજાની વસાહત છે, એટલે કે એમના ઘર છે. હવે બંનેને જુદો માળતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગર રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી, અને ઈંટો પર અત્યારે આપણા જ્યાં ત્યાં છે એવી નહીં, એ આપણી કેવી છે આમ આમ સાંકડી અને ઊંચી. એ વખતે કેવી રીતે પહોળી અને પતલી, સેટ્સ આમ પતલા જેવી એમ એવી એવી ઈંટો. તમે કદાચ લોથલ જાઓ ને લોથલ, તો એવી ઈંટો ત્યાં આપણને અમુક દેખાય છે. હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતા જોઈએ. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થાથી. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. ઊંચા ઓટલા પર પહેલાં એનો પાયો કરી દે અને પછી ઊંચું લઈ લે એનું સ્થળ, એટલે જે પૂર આવે એનાથી બચવા માટે. અહીંના મકાનોમાં એક વિશેષતા એ હતી કે મકાન દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. તમારે જોજો, ઘણી વખત બે વારણા હોય તો એક મુખ્ય રસ્તા પર પડતું હોય અને ગલીમાં પડતું હોય, એવી રીતે ગલીઓમાં જ પડતા. અહીં એક અને બે માળના મકાનો જોવા મળતા હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગ, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ થતો. હવે જુઓ, આ મોહેંજોદડો છે અને એનું જાહેર સ્નાનાગર છે. જાહેર સ્નાનાગર એટલે અત્યારે આપણે વોટર પાર્કમાં જઈએ છીએ, પૈસા ભરીને જઈએ છીએ, પણ આપણે એમાં મજાક મસ્તી કરવા જઈએ છીએ, આપણે આનંદ મેળવવા જઈએ છીએ. એવી રીતે જાહેર સ્નાનાગર એટલે કે ગામના બધા જ લોકો આવી અને ત્યાં સ્નાન કરી શકે. પહેલાંના જમાનામાં એવું હતું, તળાવ હતું, તળાવમાં લોકો નાહવા જતા હતા. અત્યારે તો બધાને ઘરે ઘરે સગવડતા થઈ ગઈ છે, એટલે અત્યારે કોઈ જવાની જરૂર છે નહીં, પણ છતાં પણ લોકો ઘણી વખત નદીમાં નાહવા જાય છે. પણ આ જાહેર સ્નાનાગર અને એ બી આયોજનબદ્ધ બનાવેલું હતું, પગથિયા. હવે અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. સમાંતર બધી કાટખૂણે જ છેતી એમ, કાટખૂણે એટલે 90° ખૂણો કહીએ. એ રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વેચાય છે. એટલે આપણે તમે જોજો, સોસાયટીની અંદર ગલીઓ ગલીઓ પડતી હોય તો આમ 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 વળાંક વાળીને નહીં પડે. શહેરની અંદર જે આપણી જે સોસાયટીઓ હોય એની અંદર ચોરસ અને લંબચોરસ જ વિભાગ પડેલા હોય. આપણે ગામડામાં હોય તો આમ વળાંકો હોય, આમ હોય, ગલી હોય, નાની સાંકડી ગલીમાં હોય, વળાંકમાં હોય, એવી રીતે. જે શહેરની અંદર જે સોસાયટીઓ છે એ કાટખૂણે જ હોય છે, લગભગ 99% કાટખૂણે જ હોય, અને એના રસ્તાઓ પણ કાટખૂણે જ પડતા હોય છે. હવે જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. રાત્રિ પ્રકાશ એટલે આપણે જે લાઇટો મૂકીએ છીએ એ. ઘણી વખત આપણે તો ઘણી જગ્યાએ સૂર્યપ્રકાશની પણ પ્લેટો મૂકી અને લાઇટો મૂકેલી છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. એટલે આપણે અહીંયા ત્યાં ગટર યોજના છે, પછી ઘણાને ત્યાં ખાળકૂઓ હોય છે. એવી રીતે દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં. એવું કહેવાય છે કે જે ગટર યોજનાની જે આપણે જે લીધું હોય, આપણે આઈડિયા જે ગટર યોજનાની લીધી આમાંથી લીધેલી છે એવું કહેવાય છે. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. મોહેંજોદડો એક જાહેર સ્નાનાગર મળી આવી છે. આ સ્નાનાગરની વચ્ચે સ્નાનકુંડ છે, એટલે કે અંદર નાહવા માટે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ પણ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેંજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા, હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. હડપ્પા સિંધુખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્નભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્નભંડારો આવેલા છે. કેટલા અન્નભંડારો આવેલા છે? 12. અન્નભંડાર એટલે તમને એવું થાય શું, એટલે અન્ન એટલે અનાજ, અને અનાજ રાખવાના જે કોઠારો છે એને અન્નભંડારો કહેવાય. અને એવા અહીંયા 12 અન્નભંડારો આવેલા છે. હવે આપણે આ પ્રાચીન નગર અને ગ્રંથો એના ભાગ નંબર 1માં આપણે શું જોયું, તો આપણે કે સંસ્કૃતિ અને સભ્યતા. સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે મનુષ્યની રહેણી કહેણીની સાથે સંકળાયેલો બાબત. અને સભ્યતા એટલે શું? તો કે માનવી પોતાની બુદ્ધિશક્તિ,
आवडत અને કલા કૌશલ્યની જીવનમાં એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે એને સભ્યતા કહેવામાં આવે છે. હવે આ પાઠની અંદર આપણે શું જોયું તો કે હડપ્પા જે નગર આપણને ઈસવીસન 1921માં ઉત્ખનન કરતાં જે મળી આવ્યું છે એની સભ્યતાના જે અવશેષો મળી આવ્યા છે તે અવશેષો ક્યાં ક્યાં મળી આવ્યા છે તો ઘણા બધા અવશેષો છે એમાં હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન અને રાખીઘડી એની રગર રચના પણ એક વિશેષ પ્રકારની હતી અને એના મકાનોમાં ઈંટો વપરાતી હતી અને બીજું એના મકાનોની વિશેષતા શું હતી તો કે આયોજનબદ્ધ હતી અને એના રસ્તાઓ કેવા હતા કાટખૂણે જ મળતા હતા અને બીજું કે એના જે મુખ્ય દરવાજા એ શેરી પર નહીં પણ અંદરની નાની નાની ગલીઓમાં મળતા હતા અને એક મુખ્ય વિશેષતા એની ગટર યોજના હતી અને બીજું કે એક જાહેર સ્નાન કુંડ છે અને તેને ઉતરવા માટે પગથિયા પણ છે અને ત્યાં 12 જેટલા અન્ન ભંડારો એટલે અનાજના ભંડારો અહીંયા પણ અનાજ ભંડારો મળી આવ્યા છે.